राजकोटनी सिविल हॉस्पिटल कैम्पसमांथी विदेशी दारू साथे शख्स झड़पायो छे। विदेशी दारूनी 11 बोटल साथे शख्सनी प्रद्युमन नगर पोलीसे धरपकड़ करी छे। आ शख्सनी पूछताछमां वसाहतना मकानमांथी वधु 3 पेटी दारू मळी आव्यो। पोलीसे कमलेश नामना शख्स विरुद्ध गुनो नोंधी वधु तपास हाथ धरी छे। आज मामले वधु विगते वात करवा माटे राजकोटथी जोड़ाई रहा छे टीवी ना संवाददाता मोहित। आखरे कैम्पसमांथी आखरे दारू मळी आव्यो छे, आखरे कई प्रकारनी गतिविधिओ त्यां चाली रही छे अने हवे आ घटना बाद कोई कार्यवाही शरू थई छे खरी? જયેશ, એક પ્રકારે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી 11 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સે તે ઝડપાયો છે. આપને એ સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલનું જે ઓપીડી બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ સામે પાણીનો ટાંકો આવેલ છે અને ટાંકા ઉપરથી આ શખ્સ છે તે વહેલી સવારે 11 બોટલો વિદેશી દારૂ સાથે અહીં હતો. તે દરમિયાન પોલીસને અને અહીંની જે સિક્યુરિટી છે તેને માહિતી મળતા તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરવામાં આવી. જ્યારે કમલેશ નામના શખ્સની અટકાયત કરવામાં આવી ત્યારે તેની પાસેથી વધુ 3 પેટી વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. અહીંના સિક્યુરિટી મેન આપણી સાથે છે કે જેઓએ આ આખી ઘટના છે તે જોઈ છે અને પોલીસને જાણ કરી હતી શું ઘટના બની હતી. સવારે 6 વાગે મારી ડ્યુટી ચાલુ થઈ એટલે હું ઓફિસમાં ઓફિસ વર્ક કરતો હતો. ગાડને ચડાવવાના ઉતારવાના એવું હોય તે દરમિયાન અહીંયા જે આમ પબ્લિક હોય જે અહીંયા જેના પેશન્ટ દાખલ હોય એ રેસ્ટ કરતા હોય છે તે આવીને મને ઓફિસમાં કીધું કે મારા એક શંકાસ્પદ ભાઈ છે, તમે અહીંયા કંઈક કરો જુઓ અને એમાં એની પાસે કંઈક ગેરકાયદેસર વસ્તુ હોય એવું લાગે છે. એટલે અમે આવી અને અહીંયા તપાસ કરી એટલે અમે એમને સામાન્ય કોઈને હાથ નથી અડાડ્યો પણ અમને એવું દૂરથી જણાયું કે આમાં કંઈ લાગે છે એટલે એ ભાઈને ત્યાં રોકી રાખી અને અમારા સાહેબને અમે જાણ કરી. અમારા સાહેબે પુરનગર પોલીસ સ્ટેશનને બોલાવી, પુરનગર પોલીસ સ્ટેશન 2 મિનિટની અંદર આવી બધું એમને તપાસ કરી એમને બેસાડી અને જતા રહ્યા. કેટલી બોટલ હતી તેની પાસે દારૂની? ના, એ તો પોલીસને અમે સોંપી દીધું, પછી પોલીસે કંઈક ગણતરી કરી, અમે ગણતરી નથી કરી પણ એ બધું પોલીસે બધું કબજે લઈ. કમલેશ નામનો જે શખ્સ છે અવારનવાર અહીંયા સિવિલ હોસ્પિટલ આવતો હોય છે શું છે? ના, આમ અત્યારે તો અમે ફર્સ્ટ ટાઈમ જ આમ જોયેલો પણ જોવામાં આવેલ નથી. જયેશ, જે પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કમલેશ નામનો શખ્સ છે તે આ વિસ્તારમાં એટલે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર છે તે આવતો નજરે જોવા મળ્યો છે. રખડતું ભટકતું જીવન ગુજારતું હોય તેવી પણ પ્રાથમિક અનુમાન છે, પ્રાથમિક વિગતો છે સામે આવી છે. કદાચ આ શખ્સને એમ હશે કે સિવિલ હોસ્પિટલથી સુરક્ષિત જગ્યા કોઈ પણ ન હોઈ શકે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે જયેશ કે થોડા દિવસો પહેલા જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક તબીબ છે તે પણ દારૂ પીધેલી હાલતમાં છે, તે ઝડપાયો હતો અને તેને દારૂનો જથ્થો કેની પાસેથી આવ્યો તે અંગે દીવથી લઈ આવ્યો હોવાનું રટણ છે તે કરવામાં આવ્યું હતું. જોકે હવે આ કિસ્સો જયારે સામે આવ્યો છે ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે જ આવા કેટલાક બુટલેગરો છે તે વિદેશી દારૂનો જથ્થા સાથે અહીં વેપલો કરવા બેઠા હોય છે કે કેમ, તે એક મોટો સવાલ છે. હવે તેની પાસેથી 3 વિદેશી દારૂની પેટી અને સાથે સાથે 11 બોટલ તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી જ પકડાઈ છે, ત્યારે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું. અહીં તેમને કોઈ આ વિદેશી દારૂ છે તે અહીં કોઈને વેચવા આવ્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સૌથી મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે, જે સિવિલ પોલીસ ચોકી પણ અહીં આવેલી હોય છે અને જે રાજકોટ પોલીસ છે તે અહીં સિવિલ હોસ્પિટલમાં કોઈને કોઈ કારણોસર કોઈના કેદીઓના મેડિકલ ચેકઅપ માટે કે અન્ય કોઈ કારણે આવતી હોય છે, ત્યારે ખુલ્લા પટમાં ખુલ્લી જગ્યાએ આ પ્રકારે વિદેશી દારૂનો જથ્થો રાખી અને તેનો વેપલો કરવો તે જરૂરથી પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો છે તે ઉભા કરે છે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો. તો આખરે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂ મળવો એક મોટી ઘટના ઘટી છે અને તેને લઈને હવે જે તપાસ થઈ એમાં એક ઇસમ ઝડપાયો છે. એટલું જ નહીં, અગાઉ પણ એક પીધેલી હાલતમાં તબીબ આ જ કેમ્પસમાંથી પકડાઈ ચૂક્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં દારૂનો વેપલો ચાલતો હોય તેવી આ ઘટના સામે